બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો હોવાના કારણે વિદેશી દારૂની સાથે નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદ પર આવેલા તાલુકાની ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ થતું હોય છે. આજરોજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલ સહિત પોલીસકર્મીઓએ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. એ સમય દરમિયાન રાજસ્થાન રાજ્ય તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કાર આવતા કારને રોકાવી તપાસ હાથ ધરાઈ હતી. ગાડીની તપાસ કરતાં ગાડીની સીટ નીચે કપડાંની ઠેલીમાંથી પોસ્ટોડાનો ભૂક્કોનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાં સવાર ત્રણ ઈસમોની ધાનેરા પોલીસે અટકાયત કરી હતી. ત્રણેય ગાડીમાં સવાર ઈસમોનું નામ પૂછતા આ ત્રણેય ઈસમો રાજસ્થાનના રાજ્યના હોવાનું જણાવ્યું હતું અને તેમના નામ પૂછતા એક ગોગરામ જયકિશનરામ વિશ્નોઈ સાથે નરેશકુમાર જયકિશનરામ વિશ્નોઈ અને ત્રીજા ઈસમે પોતાનું નામ અશોકકુમાર ચુનારામ વિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય ઈસમો રાજસ્થાન રાજ્યના ચિત્તલવાણા તાલુકાના રહેવાસી હતા. ધાનેરા પોલીસે 7,370ની કિંમતનો 2,459 ગ્રામ પોસ્ટરોડાના ભૂક્કાના જથ્થા સાથે મોબાઈલ નંગ 3 અને 6 લાખની ગાડી સાથે કુલ 6,22,370નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.